तो जे અત્યાર સુધી તમે જે શરતો સંભળાવી ને એ તો અમે સાંભળી, પણ હવે મારી પણ શરતો છે, એ તમારે બધાને પણ માનવી જોશે। શરતો તો બોલી જાઓ હવે તમે તમારી શરતો પણ। તમારી દીકરી લગ્ન કર્યા પછી અહીંયા ઘરે ક્યારે પાછી નહીં આવે। हाँ, एक दिवस तो नहीं पण एक कलाक पण હું એને અહીંયા નહીં રોકાવા દો। હું મારા મમ્મી પપ્પાને ઘરે ન આવું એવું થોડું ચાલે। એટલે તમે કેવા શું માંગો છો? અમે અમારી દીકરીની સિક્યોરિટી માટે વાત કરી છે, કઈ વેચાતી નથી આપી દીધી। તો અમે ક્યાં કીધું કે તમે તમારી દીકરીને વેચાતી દીધી છે? પણ તમે વ્યવહાર તો એવો જ કરો છો ને, તમારી માનસિકતા એવી છે કે તમે વેચાતી આપતા હોય। योगेश आटलो गृहमा लागे छे तारी वात समझमा नथी आवी लागती। जो अत्यार सुधी तमे आटली बधी शरतो मूकी अने मारा दीकराए एक शरत मूकी त्यां तमे आटला बधा उग्र थई गया। एने शरत शुं मूकी? के तमारी दीकरी हवे तमारा घरे नहीं आवे। सो खरेखर तमने एवुं लागे छे के अमे एवुं करीशुं? અમારો દીકરો એવું કરશે? ના, અમે કે અમારો પરિવાર એવો નથી કે અમારા ઘરના કોઈ સભ્ય પણ એવા નથી। આ તો જસ્ટ મારા દીકરાએ એવો પ્રયાસ કર્યો કે તમને તમારી ભાષામાં સમજાવે। અમે જ્યારથી અહીંયા માંગુ લેવા માટે થઈને આવ્યા છીએ અને બેઠા છીએ ત્યારથી સતત તમે શરતો ઉપર શરતો માંગણીઓ ઉપર માંગણીઓ મૂકો છો। પહેલી વાત તમે કહી કે તમારે ઘરનું રિનોવેશન કરાવવું પડશે। હા, માની લીધું, એ વાત સાચી છે કે મારું ઘર જૂનું છે અને એનું રિનોવેશન કરાવવાની જરૂરિયાત છે। અને ઘરની અંદર આવો મોટો પ્રસંગ આવતો હોય તો સૌથી પહેલા તો એ ઘરનું રિનોવેશનનું જ કામ કરવાનું હોય બે। પણ એક વાત કહી દો કે આ તમે જે ઘરમાં રહ્યો છો ને, કે જેને તમે આલીશાન મકાન કહો છો, બહુ મોટું મકાન કયો છો, એની શું કિંમત હશે? 30 લાખ, 40 લાખ, વધી વધીને 50 લાખ। પણ બેન, તમે જેને જૂનું મકાન કયો છો ને, એ મને વારસાઈમાં મળેલું છે, અત્યારે બજાર કિંમત પ્રમાણે એની કરોડોમાં કિંમત થાય છે। પણ અમને એ વાતનું અભિમાન નથી, એ અમારા બાપ દાદાનું મકાન છે, એના ઉપર અમને ગર્વ છે। બીજી વાત કરી કે અમારી દીકરી ઘરકામ નહીં કરે, અમારી દીકરી દહીનું દરવા નહીં જાય, ઘરઘંટી હોવી જરૂરી છે, વોશિંગ મશીન હોવી જરૂરી છે। હા, માની લીધું કે આજનો જમાનો આધુનિક છે તો ઘરની અંદર આવા બધા સંસાધનો હોવા જોઈએ। પણ બેન, તમારી દીકરી કેટલું ભણેલી છે? ગ્રેજ્યુએટ। હું એવા ઘરને પણ જાણું છું કે જેના ઘરની વહુ IPS IAS ઓફિસર હોય છે, પણ એ એની ડ્યુટી પૂરી કરીને જ્યારે ઘરમાં પગ મૂકે છે ને, ત્યારે એ ઘરની તમામ જવાબદારીઓ સંભાળી લે છે। ઘરના છોકરાઓને સાચવવા, સાસુ સસરાને સાચવવા, પતિની જવાબદારી, રસોઈ બનાવી, આ બધી જવાબદારીઓ એ ઘરમાં પ્રસ્તાની સાથે જ સંભાળી લે છે। તમારી દીકરી તો એટલું ભણેલી નથી ને, એ ઘરની વહુ આટલો બધો ભણતર કરી આટલી ઊંચી પોસ્ટની અંદર બેસી અને એટલા રૂપિયા કમાઈ છે, કરોડોપતિ છે, પણ એ દીકરીને એ વાતનો ગર્વ નથી, એ ઘર એ વાતનો વાત નથી હોતો। તમારી દીકરી તો ગ્રેજ્યુએટ છે અને છતાંય તમે કેટલું અભિમાન કરો છો, કેટલો ગર્વ કરો છો? બીજી વાત કરી 4-wheel ની, હા, હું માનું છું કે અત્યારે મિડલ ક્લાસ પણ 4-wheel એફોર્ડ કરી શકે છે, પણ અમારા ઘરમાં 4-wheel નથી।
મોનાબેન હું તમને એક વાત પૂછું, તમારું જયારે સગપણ નક્કી થયું ત્યારે આવા કોઈ સવાલ તમે સોનલબેન ને કહી હતા કે ફોર વ્હીલ છે કે નથી? હે સોનલબેન, તમારી પાસે કેટલા ફોર વ્હીલ છે? મારે જરા જાણવું છે, તમે તમારી દીકરાની બહુને કઈ ફોર વ્હીલમાં ફેરવો છો? જો તમે તમારી દીકરાની બહુને ફોર વ્હીલમાં ફેરવતા હો તો તમે તમારી દીકરી માટે આ માંગણી કરો અમારી પાસે, તો એ વાત યોગ્ય કહેવાય. બરોબર ને યોગેશ? હા પપ્પા. પણ તમે ખુદ એ એફોર્ડ કરી નથી શકતા અને તમે અમારી પાસે એવી આશા રાખો છો કે અમે તમારી દીકરીને ફોર વ્હીલમાં ફેરવીએ. ત્રીજી વાત, ઘરેણાની વાત. ઘરેણાની વાત મોનાબેન તમે કહી, પણ અત્યારે હું જોઉં છું તમારા શરીર ઉપર તો કોઈ એક ઘરેણું જોવા નથી મળતું. જો ખરેખર તમારા સાસુએ આ પ્રમાણે તમારી સાથે સગપણ કરવા ટાઈમે વ્યવહાર કર્યો હોય તો એટલીસ્ટ તમારા શરીર ઉપર એક તો સોનાનું ઘરેણું હોવું જોઈએ ને. તમને નથી મળ્યું, તમને આપ્યું નથી અને તમે એ માંગણી અમારી પાસે કરો છો. સોનલબેન, અમારામાં એટલી સમજદારી છે કે અમારા દીકરાનું સગપણ કરવા જઈએ ત્યારે દીકરાની વહુને સગપણમાં શું આપવું એ સમજદારી અમારામાં છે. તમે ન માંગ્યું હોત તો અમારી પૂરતી તૈયારી જ હતી કે અમારા દીકરાની વહુને એવું કંઈક સોનાનું ઘરેણું આપીએ. પણ તમે માંગણી કરી અને તમારી સમજદારી અમને દાખવી દીધી. પછી શું વાત કહી કે રોકડા રૂપિયા? યોગેશ, આ રોકડા રૂપિયાની વાત હું માનું છું ત્યાં સુધી દહેજમાં નો ગણતરી થાય. અત્યાર સુધી એવું ચલણ હતું કે છોકરા વાળા છોકરી પાસે રોકડ રકમની માંગણી કરી અને દહેજ માંગતા હતા. આ ટ્રેન્ડ તો મેં તમારા ઘરમાં પહેલી વખત જોયો. કે તમે દીકરી વાળા ઉઠી અને દીકરા વાળા પાસે પૈસા માંગો છો, તો મારો દીકરો એમ કહે કે તમે તમારી દીકરીનો સોદો કરવા બેઠા છો તો એ કઈ ખોટી વાત નથી. આ ખરેખર તમે સોદો કરવા જ બેઠા છો તમારી દીકરીનો. પૈસા માંગો છો, ઘરેણા માંગો છો, ફોરવીલ માંગો છો, રોકડા રૂપિયા માંગો છો અને હજી એ વાતે તમે અટકતા નથી. ના જાણે તમારી માંગણીઓનું કેટલું લાંબુ લિસ્ટ હશે. બેન, બે હાથ જોડીને કહું છું, અમે એક સામાન્ય પરિવારના મધ્યમ વર્ગના છીએ. અમે કોઈ સોદાગર નથી. અમે ભૂલથી તમારા ઘરે એક સોદાગરના ઘરે આવી ગયા છીએ. મારા દીકરાના નસીબમાં હશે તો બીજી કોઈ સારી જગ્યાએ એને સારું પાત્ર મળી જશે. પણ સોનલબેન, મને માફ કરજો, હું મારા દીકરાનો સોદો કરવા તો જરાય રાજી નથી. હા, તમારી દીકરીનો તમારે સોદો કરવો હોય તો હું તમારા ઉપર છોડું છું, પણ અમારા ઘરે નહીં. અમને માફ કરજો, અમે ભૂલથી તમારા ઘરે આવીએ. યોગેશ, મને લાગે છે કે હવે આપણે જવું જોઈએ, કારણ કે અહીંયા આપણે તારું સગપણ નક્કી કરવા આવ્યા હતા, પણ અહીંયા તો સોદા થાય છે અને આપણે સોદાગર નથી. સમજ બેન, અમને માફ કરજો, અમે આ સગપણ નહીં કરી શકીએ. ભરતભાઈ, તમે બેસો તો ખરા, આપણે વાત કરીએ. ભરતભાઈ, 5 મિનિટ બેસો તો ખરા. સોનલબેન, આયા કયા મોઢે હવે અમે બેસીએ? અત્યાર સુધી તમે જે વાત કરી છે
કે ફક્ત ને ફક્ત તમે જાણે દીકરીનો વેપાર કરતા હોય એવી વાત કરી છે. હવે અમારાથી અહીંયા નો બેસાય. મારાથી ભૂલ થઈ ગઈ, થોડી ઘર બેસો તો કરો, આપણે વાત કરીએ. તમે કઈ બોલવામાં બાકી રાખ્યું જ નથી. હવે શું બેસીએ અને શું થોડી વાર બેસીએ કે જાજી વાર બેસીએ? મારા સાસુનું માન રાખીને એક વાર તો તમે એની વાત સાંભળી લો ભરતભાઈ, 5 મિનિટનો તો સવાલ છે. તારો અભિપ્રાય શું કહે છે? આપણે અહીંયા બેસવું જોઈએ કે જવું જોઈએ? નહીં પપ્પા, આપણે અહીંયા કોઈ સંબંધ નથી બાંધવો, ચાલો આપણે જઈએ. ના ના બેટા, 5 મિનિટ બેસતો ખર, 5 મિનિટ ખાલી બેસો તો ખર. હું કઈ કેવા માંગુ છું તમને લોકોને? બેટા યોગેશ, હવે આટલી વાર આપણે અહીંયા બેઠા તો 5 મિનિટ વધારે બેસીએ, કઈ વાંધો નહીં. બેસ બેટા, આપણે સાંભળીએ એમને. અમારાથી ભૂલ થઈ ગઈ, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. ભરતભાઈ, તમારી વાત સાચી છે, તમારા બધા શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. જો રાહુલ જયારે આવ્યો મને જોવા, ત્યારે મેં આવી શર્ત મૂકી હોત તો હજુ હું અહીંયા ન હોત અને મારું પણ સપન ન થયું હોત. પણ દીકરીના પ્રેમમાં ને એની સિક્યોરિટીમાં અમે ન બોલવાનું ભૂલી ગયા. ને તમે તો આટલા સંસ્કારી છો. તો આ બધી વાતને ભૂલીને ફરીથી અમને એક મોકો આપો અને તમે એક વાર વિચારી જુઓ પ્લીઝ. મારી ભૂલની સજા મારા નણંદને ના આપો. મારા સાસુએ એને બહુ સારા સંસ્કાર આપ્યા છે, એના સંસ્કારમાં કાંઈ કમી નથી. પણ મારી જ થોડી ભૂલ છે કે મેં આવી બધી શરતો તમારી સામે મૂકી. એક વખત આ બધું ભૂલીને ફરીથી અમને એક મોકો આપો. અને અમે જે આ બધું કીધું એ બધું અમારે કાંઈ નથી જોતું. બસ આવા સારા સંસ્કારી ઘરમાં અમારી છોકરી જશે, એ જ અમારા માટે બધી વસ્તુ છે. અને અમને ખબર છે, એટલો વિશ્વાસ આવી ગયો છે કે મારી નણંદમાં તમારા ઘરે જરાય દુખી નહીં થાય. એટલે અમારે આ દીકરી તમને દેવી છે અને કોઈ પણ શરતો વગર. જો મોનલબેન, સોનલબેન, મારો મતલબ તમને રડાવવાનો કે તમારી પાસે માફી માંગવાનો એવું કઈ જ નહોતો. પણ હું તમને એક નાનકડી વાત સમજાવવા માંગતો હતો અને મને એવું લાગે છે કે મારી એ નાની વાત તમને બરોબર સમજાઈ ગઈ છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી સંબંધો હંમેશા સ્નેહની ભૂમિ ઉપર જ પાંગરે છે, નહીં કે માંગણીઓના આકાશમાં. દીકરી છે ને એ તો બહુ ભાગ્યશાળી હોય, એના ઘરે જ જન્મ લે, લક્ષ્મીનું રૂપ છે, લક્ષ્મીનું. અરે આ લક્ષ્મી અમારા ઘરે આવે તો અમારા જેવા ભાગ્યશાળી બીજા કોણ હોઈ શકે? પણ એ જે માનસિકતા છે કે દીકરીને જ્યારે પરણાવી ત્યારે એના ભવિષ્યની ચિંતા કરી અને સાસરિયાઓ ઉપર એટલી બધી શરતો લાદી દેવી કે સાસરિયાઓ મજબૂર થઈ જાય કે આ સંબંધ છે કે બંધન છે, તો હું માનું છું ત્યાં સુધી દીકરીના મા બાપની આ જવાબદારી બને છે કે ભવિષ્યમાં જ્યારે એ પરણીને બીજા ઘરે જાય તો ત્યાં કેવી રીતના રહેવી, કેવી રીતના વર્તન કરવું. હવે માની લો કે તમે તમારી માંગણી મુજબનું કોઈ ઘર ગોઈતું હોય, કંઈક કોઈ છોકરો ગોઈતો હોય અને એ લોકોએ તમારી બધી જ માંગણીઓ સંતોષી પણ ન કરે નારાયણ અને એ લોકોની પરિસ્થિતિમાં બદલાવ આવે, કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય, તો શું એ સમયે તમે તમારી દીકરીને પાછી લઈ આવો? ઘરે બેસાડો. બે, આ બધું તો નસીબના ખેલ છે. તમારી દીકરીના નસીબમાં જો આ બધું લખેલું હશે તો એ જે ઘરે પણ પરણીને જશે એ ઘરે એને નસીબ થ્રુ મળી જ જવાનું છે.
પણ અત્યારથી નસીબમાં ન હોય અને જબરજસ્તી તમે માંગો તો એ વ્યાજબી નથી. પણ હા, હવે એ વાતનો રંજ મને કોઈ નથી કે તમે શું બોલ્યા, કારણ કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે અને તમારી ભૂલ સમજાણી એ મારા માટે બહુ મોટી વાત છે. તો યોગેશ, હું માનું છું કે હમણાં આપણે જે ઉગ્ર થઈને થોડું વધારે પડતો નિર્ણય લીધો હતો એમાં અમે પણ વિચાર કરીએ. એટલે સોનલબેન, મોનલબેન, તમે અફસોસ કરો માં, તમે જે કંઈ પણ બોલ્યા હતા એ અમે હવે ભૂલી ગયા છીએ. તમારું હૃદય પરિવર્તન થયું છે એટલે અમે પણ અમારો નિર્ણય બદલાવીએ છીએ. પણ હા, અત્યારે નહીં, કારણ કે તમારા ઘરની અંદર અત્યારે કોઈ પુરુષ વડીલ હાજર નથી. તમારા પતિ અને તમારા દીકરા બેઉ બાળ છે. તો મારું એવું માનવું છે કે બંને આવી જાય ત્યાર પછી ફરીથી એક વખત આપણે મીટિંગ કરી લઈએ અને બધી બાબત નક્કી કરી લઈએ. કેમ યોગેશ, બરોબર ને? નહીં પપ્પા, મારે નહીં કરવું અહીંયા સરપણ. આ લોકોનું નવી પરિવર્તન હજી હમણાં થયું અને તું બની ગયા? મજાક કરું છું.